नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में आपणे छठो दाखलानो अभ्यास कर्यो हतो पाकुं सर्वे, अने एनी साथे साथे आपणे जोईए तो नफा नुकसाननुं पत्रक छे कई रीतना तैयार करवो। जे अगाउ पण मैं तमने कीधुं छे के जे 11 मार्कनो दाखलो पूछाशे एना माटे महत्वना फॉर्मेट आवशे। आपणे बंने फॉर्मेट जोई गया होय, एक पाका सर्वेनुं फॉर्मेट અને નફા નુકસાનનું પત્રકનું ફોર્મેટ। ગમે ત્યારે દાખલો ગણશો ત્યારે પહેલાં તમને ફોર્મેટ છે યાદ રહેવું જોઈએ, અને અહીંયા પણ વિડીયો જો એની પહેલાં આખું ફોર્મેટ છે એક વખત તૈયાર કરી લેજો, પછી જ દાખલાઓ જોજો તો જ એમાં કંઈક ખબર પડશે, નહીંતર કંઈ ખબર પડશે નહીં। હવે આપણે જે છઠ્ઠો દાખલો પાકું સર્વેયાના ફોર્મેટ જોઈ ગયા, હવે આપણે જોશું નફા નુકસાનનું પત્રક। જે પત્રક આપણે ગયા લેક્ચરમાં જોઈ લીધું કે પત્રકમાં કઈ કઈ વિગતો આવશે, ફરીથી પાછું યાદ કરાવી દઉં। પહેલી વિગત આવશે કામગીરીની ઉપજ, બીજી વિગત અન્ય ઉપજ, બંને ઉપજો આવી જાય પછી બંને ઉપજોનો શું કરી નાખવાનો સરવાળો, એટલે કેવી ઉપજ મળશે કુલ ઉપજ। કુલ ઉપજ મળ્યા પછી પેઢીના શું આવશે ખર્ચાઓ, ખર્ચાઓમાં પહેલી વિગત વપરાયેલ માલની પડતર જેને તમે ખરીદી તરીકે પણ ગણી શકશો, સ્ટોકમાં ફેરફાર, પ્રત્યક્ષ ખર્ચા, કર્મચારી લાભના ખર્ચા, નાણાકીય પડતર, ઘસારવાને માટીવાળી રકમ અને અન્ય ખર્ચા, એ ખર્ચાઓનો સરવાળો કરો એટલે કેવા ખર્ચાઓ મળશે કુલ ખર્ચાઓ। ઉપજ અને ખર્ચાઓ મળી જાય પછી આપણે શું શોધવાનો નફો, અને એમાં પહેલા કેવો નફો મળશે કરવેરા પહેલાનો નફો, કઈ રીતના મળશે ઉપજમાંથી ખર્ચાઓ શું કરવાના બાદ કરવાના, એટલે મળશે કરવેરા પહેલાનો નફો, જેમાંથી બાદ કરવાનું કરવેરાની જોગવાઈ, અને ત્યાર પછી બાદ કરશો એટલે જે નફો મળશે એ કેવો મળશે કરવેરા બાદનો નફો મળશે। આ નફા નુકસાનનું પત્રક, આખું પત્રક યાદ રહેવું જોઈએ, પછી તમે એમાં જે વિગતો છે વિગતો શું કરી શકશો નોંધી શકશો। ગયા વિદ્યાની સાથે મેં તમને આ બધી વિગતોનું એક ફોર્મેટ પણ મોકલેલ છે કે સ્ટોકમાં ફેરફાર કે શું, તો કે શરૂઆતનો સ્ટોકમાંથી આખરનો સ્ટોક શું કરવાનો બાદ, પ્રત્યક્ષ ખર્ચા એટલે તો કે ખરીદીના ખર્ચા જેમાં મજૂરી આવક માલગાડા ભાડું જે આપણે વેપાર ખાતામાં નોંધતા એ બધા પ્રત્યક્ષ ખર્ચાઓ આવશે। હવે ટેક્સ્ટબુકમાં જુઓ એટલે તમને ખ્યાલ આવશે કે છઠ્ઠા દાખલા પછી તમને સાતમો દાખલો છે, એ સાતમો દાખલો શેનો આપેલો છે ટેક્સ્ટબુકમાં જુઓ એટલે ખ્યાલ આવશે। સાતમા દાખલામાં કીધું નીચેની બાકીઓ કંપની દ્વારા 2013ના પરિશિષ્ટ 3માં દર્શાવ્યા પ્રમાણે કંપનીના નફા નુકસાનના પત્રકમાં કયા શીર્ષક હેઠળ શું કરશો દર્શાવશો। ઘણી વખત 11 માર્કના દાખલામાં તમને આવી ખાલી વિગત પૂછી શકે, માનો ખાલી દાખલામાં 11 માર્કના દાખલામાં પાકું સર્વે પૂછ્યું અને પછી તમને નફા નુકસાનનું પત્રક ન પૂછે, ખાલી શું આપેલી હોય બાકી, એ બાકીઓ છે એ બાકીઓ ઉપરથી તમારે ખાલી એનું શું દર્શાવવાનું હેડિંગ દર્શાવવાનું। હવે જો અહીંયા સાતમા દાખલામાં સાથે પેન્સિલ રાખજો, આપણે ક્યાંય ગણવાની જરૂર નથી, પણ જે વિગતો છે અહીંયા બાર કાઉન્સમાં પેન્સિલ કરી લખતા જાજો, એ જે વિગતો આપે છે એ તમારે આમાં પૂરના હેડિંગ સામે શું કરવી લખવી, ખાલી વિગતો પૂછી હોય તમારે કોષ્ટક તૈયાર કરી નાખવાનું, પેલું જે આપેલ છે બધી વિગતો એ ક્રમ, પછી બધી વિગતો અને પછી ઉપર લખી નાખવાનું શીર્ષક, અહીંયા તમારે આ શીર્ષકના શું લખતા જવાના નામ લખતા જવાના, જે શીર્ષક આવે એ સામે શું લખતું જવાનું નામ લખવાનું, એટલે ઇન્ફોર્મેટ દોરો ત્યારે ત્રણ બાકી અને શીર્ષક, શીર્ષક છે નફા નુકસાનની વિગત છે એટલે આમાંથી કોઈ પણ એક શીર્ષક સામે શું કરવાનું લખવાનું, અત્યારે અહીંયા પેન્સિલથી કાઉન્સમાં લખતા જજો જે વિગતો છે એમાં પહેલી વિગત જો શું આપેલ છે વેચાણ, તો વેચાણ છે એ કોના હેડિંગ સામે આવે આમાં, તો એની સામે શું લખવાનું કામગીરીની ઉપજ, અહીંયા કાઉન્સ કરી લખતા જજો સાથે કામગીરીની ઉપજ। ત્યાર પછીની બીજી વિગત છે પગાર, તો પગાર કોને ચૂકવવામાં આવતો હોય કર્મચારીઓને, તો એ કોના હેડિંગ શીર્ષક હેઠળ આવશે તો કે કર્મચારી લાભના ખર્ચા। ત્યાર પછીની વિગત ઘસારો, અહીંયા શબ્દ તમને આપેલો જશે ઘસારો અથવા માંડી વાળેલ રકમ, એની સામે હેડિંગ શું લખવાનું ઘસારો અને માંડી વાળેલ રકમ। ત્યાર પછીની ચોથી વિગત આપેલ છે ગાલખાદ પરત, હવે ગાલખાદ પરત થાય તો પેઢીને શું થશે આવક, એટલે એમાં આવે અન્ય ઉપજ, તો એની સામે લખજો અન્ય ઉપજ। ત્યાર પછી ડિબેન્ચર વ્યાજ, કોઈ પણ શબ્દની સાથે તમને વ્યાજ શબ્દ આપેલ હશે એટલે પેઢીના કેવા ખર્ચા હશે નાણાકીય, એટલે અહીંયા શું લખવાનું નાણાકીય પડતર। ત્યાર પછીની વિગત આપેલ છે ઓડિટ ફી, ઓડિટ ફી એટલે આપણે જે હિસાબો છે એના ઓડિટ કરાવવા માટે શું કરવી પડે,
પડતી હોય તે ચૂકવવી પડે તો એ કેડી નો શું કહેવાય ખર્ચ પણ આમાં એકાઈમાંથી ખર્ચ નહીં આવે એટલે તો ખર્ચ કરવાનો અન્ય ખર્ચ ભંગારની ઉપજ ઉપજ છે એટલે શેમાં આવશે અન્ય ઉપજ એની સામે એડી લખતા જાજો ત્યાર પછી મિલકત વેચાણનો નફો એડીની કોઈ પણ મિલકત છે ઇસ્યુ કરવામાં આવતી હોય વેચી દેવામાં એનો જે નફો મળે એને શું કહેવાય અન્ય ઉપજ ત્યાર પછી જાહેરાત ખર્ચ ખર્ચ છે પણ એ કેવો ખર્ચ આવશે અન્ય ખર્ચ અને અન્ય ખર્ચમાં જાહેરાત ખર્ચ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો પ્રોવિડન્ટ ફંડ કોનું હોય તો કે કર્મચારીઓનો પ્રોવિડન્ટ ફંડમાં ફાળો કોના એની સામે આવશે તો કે કર્મચારી લાભના ખર્ચ ત્યાર પછીની વિગત આપેલ છે બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ વ્યાજ શબ્દ આવે એટલે શેમાં આવશે નાણાકીય પડતરમાં ત્યાર પછી બેંક ચાર્જીસ બેંક આપણા પાસેથી અમુક પ્રકારના શું લેતી હોય ચાર્જ લેતી હોય એ કેડીનો કેવો ખર્ચ કહેવાય અન્ય ખર્ચ તરીકે ત્યાર પછી કર્મચારીઓને બોનસ કોને આપવાનું કર્મચારીને એટલે કર્મચારી લાભના ખર્ચા અહીંયા સામે લખજો કર્મચારી લાભના ખર્ચા અને માંડી વાળેલ ડિબેન્ચર વટાવો ઘસારો કે માંડી વાળેલ શબ્દ આવે એની હેડિંગ સામે શું આવશે ઘસારો કે માંડી વાળેલ એટલે આવા તમને અમુક ખાલી વિગતો આવી હોય તો એની સામે તમારે આમાંથી કયા શીર્ષક સામે આવે એ શીર્ષકનું શું લખવાનું આવશે હેડિંગ લખવાનું આવશે સાતમો દાખલો હવે જે આપણે જોવાનો છે એ આઠમો દાખલો આઠમા દાખલાની રકમમાં જો તારીખ 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષ માટે પટેલ લિમિટેડની માહિતી પરથી કંપની ધારા 2013ના પરિશિષ્ટ 3 મુજબ નફા નુકસાનનું પત્રક શું કરો તૈયાર કરો નીચે તમને બાકીઓ આપેલ છે એ બાકીઓ ઉપરથી શું તૈયાર કરવાનું કીધું નફા નુકસાનનું પત્રક તો સૌથી પહેલાં કોના ચોપડે તૈયાર કરવાનું પહેલાં એનું શું કરવાનું ગમે શ્રી પટેલ લિમિટેડનું તારીખ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્રક હવે દાખલો નફા નુકસાનનું પત્રક છે તો પહેલાં તમારે આખું પત્રક શું કરવું પડશે તૈયાર કરવું પડશે અને એ પત્રક યાદ રહેવું જોઈએ પછી જે વિગતો આપી છે એ વિગતો તમારે માત્ર સામે શું કરતી જવાની લખતી જવાની પણ નફા નુકસાનનું પત્રક પછી શું તૈયાર કરવાનું આખું પત્રક તૈયાર હવે જે વિગતો આપે છે એ વિગતો છે તે વિગત સામે શું કરતી જવાની નોંધતી જવાની પહેલેથી વિગત જોતા જાઓ પહેલી વિગત શું આપેલ છે તો કે ભંગારનું વેચાણ હવે જે ભંગાર માલ છે એ શું કરી દીધો વેચી દીધો તો ભંગાર માલનું વેચાણ કર્યું તો પેઢીને એટલી શું થશે ઉપજ કે આવો તો શેમાં આવશે અન્ય ઉપજમાં ભંગારનું વેચાણ જો કોઈ અન્ય વિગત હોય તો ત્યાં અંશમાં શું કરતી જવાની લખતી જવાની ભંગારની ઉપજ રકમ કેટલી આવી 10,500 રકમ 10,500 બધી રકમ પેલા જ કોલમમાં માત્ર બીજા કોલમમાં એનો શું લખવાનો ટોટલ લખવાનો ત્યાર પછીની વિગત વપરાયેલ માલની પડતર વપરાયેલ માલની પડતર એટલે શું કહેવાય ખરીદી અથવા ત્યારે શબ્દ શું હોય એવો છે વપરાયેલ માલની પડતર એની રકમ 1,87,500 ત્યાર પછીની વિગત પગાર કોને ચૂકવવામાં આવતો હોય કર્મચારીઓને તો એ કોની સામે આવશે કર્મચારી લાભના ખર્ચા એની સામે વિગત લખી નાખવાની પગાર કેટલી રકમ આપેલ છે પગારની 78,000 તો કર્મચારી લાભના ખર્ચા કેટલા આવશે 78,000 ત્યાર પછીની વિગત ચૂકવેલ વ્યાજ વ્યાજ શબ્દ આવે એટલે કેવી પડતર હશે નાણાકીય પડતરમાં ચૂકવેલ વ્યાજ કેટલી રકમ આવી 9,000 ત્યાર પછીની વિગત વેચાણ કેવી ઉપજ આવશે તો કે કામગીરીની ઉપજ વેચાણની રકમ કેટલી આપેલ છે 3,81,000 ત્યાર પછીની વિગત તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર સ્ટોકમાં ફેરફાર આપેલ છે અહીંયા શબ્દ કહી દીધો સ્ટોકમાં ફેરફાર એમાં ખાસ ધ્યાન રાખજો જો તમને શરૂઆતનો સ્ટોક અને આખરનો સ્ટોક અલગ અલગ આપેલ હશે તો તમારે શરૂઆતના સ્ટોકમાંથી આખરનો સ્ટોક શું કરવાનો બાદ પછી જે રકમ વધે એ ક્યાં લખવાની બહારના કોલમમાં પણ અહીંયા સ્ટોકમાં ફેરફાર સીધો આપેલ છે એટલે આપણે સીધી રકમ કેટલી આપેલ છે 12,000 ત્યાર પછીની વિગત
ઓફિસ અને વહીવટી ખર્ચા, ઓફિસ અને વહીવટી ખર્ચ કે તેના કેવા ખર્ચાઓ આવશે? અન્ય ખર્ચાઓમાં ઓફિસ અને વહીવટી ખર્ચા રકમ આપેલ છે માં 15,600. ત્યાર પછીની વિગત ઘસારો, અહીંયા શબ્દ આપેલ છે ઘસારો, તો ઘસારોની રકમ કોના સામે આવશે? ઘસારો અને માંડી વાળેલ રકમ. કેટલી રકમ આપેલ છે? 84. ત્યાર પછીની વિગત કરવેરાની જોગવાઈ નફાના કેટલા ટકા કીધું? 30%. કોના કીધું? નફાના. અહીં કરવેરાની જોગવાઈ ગણવા માટે પહેલાં આપણા પાસે શું હોવો જોઈએ? નફો. હવે નફો શોધવા માટે પહેલાં આપણે નફાનુસારનું પત્રક શું કરવાનું? બંધ કરી દેવાનું. પહેલાં કામગીરીની ઉપજ અને અન્ય ઉપજ બંનેનો ટોટલ કરો એટલે કુલ રકમ કેટલી થશે? 391,500. આ શું કહ્યું આપણે? કુલ ઉપજ. હવે એ જ રીતના જેટલા ખર્ચાઓ આપેલા છે એ બધા ખર્ચાઓનો શું કરી નાખવાનો? સરવાળો. એટલે પેઢીના કેવા ખર્ચાઓ આવશે? કુલ ખર્ચાઓ. તો આ ખર્ચાઓનો ટોટલ કરો એટલે આવશે 386,100. ઉપજ અને ખર્ચાઓ મળી જાય પછી હવે આપણે ઉપજમાંથી ખર્ચાઓ શું કરવાના? બાદ. ઉપજમાંથી ખર્ચાઓ બાદ કરશો એટલે આપણે શું મળશે? તો કે કરવેરા પહેલાનો નફો. એ કરવેરા પહેલાનો નફો કેટલો આવશે? તો કે 5,400. ઉપજમાંથી ખર્ચાઓ શું કરવાના બાદ એટલે કરવેરા પહેલાનો નફો 5,400. હવે આ જે નફો મળે એમાં આપણે કરવેરાની શું કરવાની જોગવાઈ કીધું? કેટલા ટકા? 30%. તો કોના 30% કરવાના? 5,400ના 30% કરો કેલ્ક્યુલેટર માટે કેટલા આવશે? 1,620. આ કરવેરાની જોગવાઈ. એ જોગવાઈ નફામાંથી શું કરવાની? બાદ કરો એટલે રકમ આવશે 3,780. આ શું મળશે આપણે? કરવેરા બાદનો નફો. અહીંયા દાખલો પૂરો. આ નફાનુસારનું પત્રક. દાખલાઓ સરળ છે પણ એના માટે તમને બસ હવે આ ચેપ્ટરમાં નવું કાંઈ આવશે નહીં. આ નફા નુકસાન પત્રક. હવે આપણે દાખલાઓ એક કે બેવા દાખલાઓ જોશું જેમાં બે પત્રક સાથે તૈયાર કરવાના હોય. નફા નુકસાનનું પત્રક અને પાકું સરવૈ એટલે શું કહેવાય? આખા વાર્ષિક હિસાબ. પરીક્ષામાં તમને ગમે તે રીતે પૂછી શકે. ખાલી નફા નુકસાનનું પત્રક પૂછી શકે, ખાલી પાકું સરવૈ પૂછી શકે અને બંને સાથે પણ શું થાય પૂછી શકે. હજી આ ફોર્મેટ ખાસ દરરોજ એક વખત વાંચજો તો જ યાદ રહેશે, નહીં તો યાદ રહેશે. ફોર્મેટ યાદ નહીં કે આટલા દાખલો 11 માર્કનો આવડી જશે અને બાકી રહેશે નહીં. હજી આ જે દાખલાઓ ગણાવું છું એ વિડીયો શાંતિથી જોઈ અને પછી દાખલાઓ છે એ મોઢે જ ગણવાનો પ્રયત્ન કરજો બુકમાં. એટલે એક વખત ફોર્મેટ એ રિવિઝન થઈ જાય અને દાખલો પણ આવડી જાય. આવતા લેક્ચરમાં આપણે આખા વાર્ષિક હિસાબ જોશું એટલે કે બંને પત્રકો છે એ એકસાથે શું કરવાના હશે તૈયાર કરવાના હોય. નમસ્કાર.